વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પ્રકરણ 4 માં શાકભાજી અને તેની કિંમત ઉપરથી 4 દાખલા ગણેલા. હવે એના આગળ આપણે કેટલાક વ્યવહારિક દાખલા જોઈએ. જેના અંદર પહેલો દાખલો છે કે સોનલને ઘરેથી શાળાએ પહોંચવા 1.1 કિલોમીટર અંતર કાપવું પડે છે. તેને શાળાએ જવા અને ત્યાંથી ઘરે પાછા આવવા માટે કુલ કેટલું અંતર કાપવું પડે? તો આપણે પહેલા લખીએ અહીંયા ઘરેથી શાળાએ પહોંચવા, લખીએ ઘરેથી ત્રણ અપોન બે કિલોમીટર. તો આપણે પ્રશ્ન શું કરેલો છે કે ત્યાંથી ઘરે પાછા આવવા માટે કુલ કેટલું અંતર કાપવું પડે? तो कुल अंतर बराबर 3/2 + 3/2 એટલે કે 6/2. 2 × 6 તો કેટલા કિલોમીટર આવ્યું? 3 કિલોમીટર. તો કુલ અંતર કેટલું કાપવું પડે? 3 કિલોમીટર અંતર કાપવું પડે. હવે બીજો પ્રશ્ન જોઈએ. અમદાવાદ રેલવે સ્ટેશને જાહેરાત થઈ કે ઓખા અનરકુમ એક્સપ્રેસ અડધો કલાક મોડી આવશે. જો આ રેલગાડીનો આવવાનો સાચો સમય 12:15 હતો, તો આપણે લખીએ સાચો સમય કેટલા વાગ્યાનો હતો? 12:15, એટલે કે 12:45. અને કેટલા અડધો કલાક મોડી છે, તો મોડા આવવાનો સમય ત્રીસ મિનિટ બરાબર અડધો કલાક એટલે મિનિટ લગાય ત્રીસ મિનિટ તો બાર પિસ્તાલીસ પ્લસ ત્રીસ પાંચ ચાર ને ત્રણ સાત અને બાર પંચોતેર હવે બાર પંચોતેર આપણે ઘડિયાળમાં ક્યાંય આવતા નથી આપણે છેલ્લા માં કહ્યું કે એક વાગ્યું કહેવાય. હવે સાઈઠ માઇનસ આપણે કરી દીધા તો પંચોતેર માંથી સાઈઠ ગયા તો વધ્યા કેટલા પંદર તો કેટલા ટાઈમ થશે એક પંદર કેટલો સમય આવશે ગાડી એક પંદર વાગે આવશે બાર પંચોતેર ને આપણે એક પંદર કહી દીધે કર્યા તો આપણી ઘડિયાળમાં બાર સાઈઠ સુધીનો સમય બાર સાઈઠ એટલે કે આગળમાં એક વધારી દઉં તો એક વાગે કે અને પંચોતેર માંથી સાઈઠ ગયા તો પંદર મિનિટ વધી તો એક વાગે અને પંદર મિનિટે ગાડી આપણે રેલવે સ્ટેશન ઉપર આવશે. બીજો આમાં પ્રશ્ન એવો કર્યો કે ધારા આ સ્ટેશન થી 4.1 કિલોમીટર એટલે કેટલા કહેવાય? 4.5 કલાક. કેટલા કલાક કહેવાય? 4.5 કલાક પછી સુરત સ્ટેશને ઉતરશે, તો તે કેટલા વાગે ત્યાં ઉતરશે? તો ગાડી આવી કેટલા વાગે? 1:15. કેટલા વાગે આવી? 1:15. ધારા કેટલા કલાક પછી ઉતરે છે? 4.5 કલાક પછી. તો પ્લસ 4.5 એટલે 4:30, તો 5 × 3 = 1 4 × 4 = 5. તો કેટલા વાગે તે ઉતરશે? તો લખીએ ધારા 5:45 ઉતરશે. ધારા કેટલા વાગે ઉતરશે? 5:45 ઉતરશે.